नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने तो चलो आज आपणे भणीशुं गुजराती। तो गुजराती में लीथा में पेज नंबर 11 क्यों पेज आज आपणे करीशुं? तो के पेज नंबर 11। हवे आपणे गया लेक्चर में पेज नंबर 10 छे के जे अत्यारे आपणे जे चेप्टर चालू छे के खिस्सा में पहेलवान, हाँ तो एमानुं जे आपणे एक्टिविटी 6 एक्टिविटी छे ए आपणे जे छठी एक्टिविटी छे ए चालू छे के आजे आपणे करीशुं के जे चित्र आपेलू हतुं, आपणे गया लेक्चर में जोयुं के जे चित्र आपेलू हतुं पेज उपर, हवे ए चित्र तमने जोई अने ख्याल आवी जाय के आ शेनुं चित्र छे। तो मैं तमने कीधेलू के जे चित्र छे एक लग्न प्रसंगनो, जे जमणवार आपणे कहीए ने કે લગ્ન પ્રસંગમાં જે જમણવાર હોય છે, જમવાનું હોય એવું ચિત્ર હતું એમ। તો આજે આપણે એ ચિત્ર ઉપરથી અહીંયા પ્રશ્ન જવાબ લખવાના છે। હવે એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે આ ચિત્ર ક્યાં કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે અને કેવી રીતે ખબર પડી? શું પ્રશ્ન છે કે આ ચિત્ર તમને કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે અને એ તમને કેવી રીતે ખબર પડી એમ? तो जवाब में बधाए लखवानू छे के आ चित्र लग्न प्रसंगनू छे। आ चित्र लग्न प्रसंगनू छे कारण के घणा बधा लोकोए साफो बांधेलो छे। हवे तमने बधाने खबर छे के आपणे जे साफो बांधवानू, जो टूंकमां जे लग्न प्रसंग होय એમના જે ફેમિલી મેમ્બર હોય કે જે અંગતના જે નજીક નજીકના બધા સગા હોય એ લોકોએ બધાએ માથા ઉપર જે સાફો બાંધેલો હોય છે, જેથી કરીને ખ્યાલ આવી જાય કે આ છે એ એકદમ નજીકના સગા સંબંધી છે એમ। એટલે અત્યારે એવો ક્રેઝ છે કે લગ્ન પ્રસંગમાં બધા એક સરખો અથવા તો એક સરખી ડિઝાઇનના સાફા બાંધતા હોય છે। એટલે આપણે ચિત્રમાં જોયું કે જમણવારમાં જે ઘણા બધા માણસો છે એમને માથા ઉપર સાફો બાંધેલો છે, ઉપરાંત બધાએ નવા કપડાં પહેરેલા છે। ઉપરાંત શું છે બીજું? આપણે શું જોયું કે બધાએ નવા કપડાં પહેરેલા છે, તેથી આપણે કહી શકાય કે ચિત્ર છે એ લગ્ન પ્રસંગનું છે। કારણ કે લગ્ન પ્રસંગમાં આપણે ગમે ત્યારે જઈએ, કોઈ પણ ગમે ત્યારે લગ્ન પ્રસંગમાં જાય તો આપણે જે રનિંગ કપડાં હોય, જે જૂના કપડાં હોય એ પહેરીને જાય તો કે ના જાય? કારણ કે લગ્ન પ્રસંગમાં વ્યવસ્થિત નવા કપડાં પહેરીને બધા લોકો છે એ પ્રસંગમાં જતા હોય છે। તો જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ બધાએ આ રીતના લખવાનો છે કે આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે કારણ કે ઘણા બધા લોકોએ સાફો બાંધેલો છે, ઉપરાંત બધાએ નવા કપડાં પહેરેલા છે, તેથી કહી શકાય કે ચિત્ર લગ્ન પ્રસંગનું છે। હવે પ્રશ્ન નંબર 2, અત્યારે કોઈએ સાથે સાથે લખવાનું નથી, અત્યારે બધાનું ધ્યાન છે એ ખાલી પ્રશ્ન અને જવાબમાં, કારણ કે લખવા માટે તમારે પછી વિડીયો ઓન કરી અને લખવાનું છે। કારણ કે સાથે સાથે લખશો તો તમને એક તો જવાબ યાદ નહીં રહે અને પ્લસમાં જે અક્ષર છે એ પણ સારા નહીં થાય, અથવા તો કાંઈ પણ તમારે ભૂલ છે થશે। કારણ કે ગુજરાતી વિષય એવો છે, જે ભાષાનો વિષય આપણે કહીએ કે જેમાં આપણે રસવાય, દીર્ઘાય, રસવાળું, દીર્ઘાવાળું એવી આપણે ભૂલો છે એ થતી હોય છે। એટલે ઉપર મીંડું આવતું હોય તો એ જો તમે અહીંયા ચિત્ર મા ઉપર મેં મીંડું કરેલું છે, તમે માણ ઉપર મીંડું ના કરો તો અહીંયા તમારો જો માર્ક્સ કટ કરવો હોય તો આરામથી થઈ શકે। કારણ કે મેં તમને કીધું એમ કે એક મીંડાની પણ ભૂલ છે એ ભાષાના વિષયમાં નીકળે, એટલે બધાએ પછી લખવાનું છે જેથી કરીને તમારી એક પણ ભૂલ થાય નહીં। અને લીથામાં લખવું હોય એટલે અક્ષર પણ સારા કરવા પડશે, કારણ કે જે એક્ઝામ વખતે બધું લીથામાંથી જ પૂછવામાં આવશે તો આ પ્રશ્નનો જે જવાબ છે એ તમે જવાબ જ ખોટો લખશો તો તમે જ્યારે એક્ઝામ વખતે તૈયારી કરશો તો એ પણ ખોટું થશે। પ્લસમાં ઘણા બધાના અક્ષર એવા હોય છે લીથા બતાવવા આવે છે ત્યારે કે વાંચવું હોય તો વાંચી પણ ના શકે કે આ શું લખ્યું છે, તો એક્ઝામ વખતે તમે કઈ રીતના તૈયારી કરશો? કારણ કે જવાબ છે એ તો કંઈ અહીંયા લીથામાં આપેલા નથી કે તમે પ્રિન્ટ કરેલ હોય અને તમે જવાબ છે પાકો કરી લો એમ, એ તો તમારે તમારા અક્ષરે જ લખવાનું છે।
એટલે ખાસ બધાએ લીથામાં અક્ષર છે એ સારા કરવાના છે। હવે બીજા નંબરનો પ્રશ્ન છે કે ચિત્રમાં કેટલા બાળકો છે। પ્રશ્ન શું છે કે ચિત્રમાં કેટલા બાળકો છે અને તેઓ શું કરી રહ્યા છે। તેઓ શું કરી રહ્યા છે તો આપણે ચિત્ર જોયું કે ચિત્રની અંદર એક બાળક છે। અત્યારે જો સામેના પેજ ઉપર જ ચિત્ર છે એટલે બધાએ જ્યારે ટાઈમ મળે ત્યારે વ્યવસ્થિત ચિત્ર છે એ ફરી એકવાર જોઈ લેવાનું, જેથી કરીને ચિત્ર જોઈ અને ગમે ત્યારે બીજો એવો કોઈ પેરેગ્રાફ આવે, બીજું કોઈ એવું ચિત્ર આવે કે ચિત્ર જોઈને તમારે પ્રશ્ન જવાબ લખવાના હોય તો તમે આ રીતના પ્રેક્ટિસ છે કરી શકશો કે ચિત્રની અંદર એક બાળક છે અને તે તેના મમ્મીનો હાથ પકડે છે। એવું ચિત્રમાં દેખાય છે કે ચિત્રની અંદર એક બાળક છે અને તે તેના મમ્મીનો હાથ પકડે છે। તો બીજો જે પ્રશ્ન છે એમનો બધાએ આ રીતના જવાબ લખવાનો છે। અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, પ્રશ્ન નંબર 3 છે કે કોણ કોણ ખાતું નથી, કોણ કોણ ખાતું નથી અને કેમ। હવે આપણે જોયું કે જે ચિત્ર છે એ લગ્ન પ્રસંગના જમણવારનો, જમણવાર મતલબ કે જમવાનું, જમણવારનો છે। તો હવે ચિત્રમાં બધા જ જમે છે એવું આપણે જોઈએ, એક સરખું આમ સરખી નજરથી જોઈએ તો એવું લાગે કે હા બધા જમે છે એમ, પણ પછી તમે વ્યવસ્થિત માર્ક કરશો તો તમને ખ્યાલ આવશે કે કોણ નથી જમતું, તો કે જે લગ્ન પ્રસંગમાં આપણે જે પીરસવાવાળા માણસો હોય, પીરસવાવાળી વ્યક્તિ હોય, પીરસનાર મતલબ આપણે જે જમવાનું આપે એને આપણે શું કહીએ ગુજરાતીમાં કે પીરસનાર એમ, અને અત્યારે આપણે કહીએ છીએ કે કેટરેસ એમ, એ જ ઇંગ્લિશ વર્ડ છે કે કેટરેસ એમ, કેટરેસવાળા આપણે કહેતા હોય ને કે કેટરેસવાળા છે એમ। તો જે આપણને જમવાનું આપે છે એ વ્યક્તિ છે એ તો કાંઈ જમતી ના હોય, એ આપણે જમાડતી હોય છે, એટલે ચિત્રમાં જે પીરસવાવાળા વ્યક્તિઓ છે એ જમતા નથી। હવે શું પ્રશ્ન છે કે કોણ કોણ ખાતું નથી, તો જવાબમાં લખવાનું છે કે જમવાનું પીરસનાર વ્યક્તિ જમતા નથી। શું જવાબ લખવાનો છે કે જમવાનું પીરસનાર વ્યક્તિ જમતા નથી। હવે અહીંયા પૂછ્યું છે કે કેમ એ નથી જમતા, તો એનું કારણ શું છે એમ, તો જવાબ લખવાનો છે કારણ કે તે જમવાનું પીરસે છે તેથી જમતા નથી। કારણ કે તે આપણને જમવાનું પીરસે છે, એમનું કામ છે શું કામ છે, તો કે જે પ્રસંગમાં જે માણસો આવ્યા હોય એ લોકોને જમવાનું આપવાનું, પીરસવાનું। તો જ્યારે ચિત્ર આપણે અહીંયા બતાવવામાં આવેલ છે તો ચિત્રમાં એ લોકો જમવાનું પીરસે છે લોકોને, તો તેથી તે જમતા નથી। તો ત્રીજો જે પ્રશ્ન છે એમનો બધાએ આ રીતના જવાબ લખવાનો છે। હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ચિત્રમાં કોણ કોણ ખુશ છે। પ્રશ્ન છે કે ચિત્રમાં કોણ કોણ ખુશ છે અને તેઓ કેમ ખુશ હશે, હવે તે કેમ ખુશ હશે। હવે આ જે ચિત્ર ઉપરથી જ આપણે જવાબ બનાવવાના છે, એટલે મેં અહીંયા મારી રીતે જવાબ બનાવેલ છે, પણ ગમે ત્યારે ચિત્ર ઉપરથી પ્રશ્ન આપેલ હોય એમનો જે જવાબ લખવાનો હોય તો એ તમે તમારા વિચારથી પણ લખી શકો છો। હવે મેં અહીંયા જવાબ લખેલ છે કે ચિત્રમાં કોણ કોણ ખુશ છે એવું આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે, તો મેં જવાબમાં લખેલ છે કે ચિત્રમાં સાફો પહેરેલ દાદા વધારે ખુશ છે। હવે આપણે બધાના ફેસ જોઈએ તો જે ચિત્રમાં જે આગળ છે સાફો પહેરેલા જે દાદા છે, ટૂંકમાં થોડીક ઉંમરવાળા જે છે વ્યક્તિ, એ વધારે ખુશ છે। ટૂંકમાં બધા જે વ્યક્તિઓ છે એમના કરતાં એ વધારે ખુશ છે એવું મને દેખાય છે, એટલે મેં અહીંયા લખેલું છે કે ચિત્રમાં સાફો પહેરેલ દાદા વધારે ખુશ છે। હવે તેઓ કેમ ખુશ હશે, બીજો પ્રશ્ન આપણે પૂછવામાં આવેલ છે કે તેઓ કેમ ખુશ હશે, તો કેમ કે તેમના પૌત્રના લગ્ન હશે તેથી તે વધારે ખુશ હશે। હવે અહીંયા શું જવાબ લખેલો છે કે તેમના પૌત્રના, પૌત્ર એટલે
तो के जे दीकरानो दीकरो होय एमने शू कहेवाय पौत्र अने दीकरानी जे दीकरी होय एमने कहेवाय पौत्री। तो जे लग्नमां आपणे दादा देखाय छे के जे सौथी वधारे खुश लागे छे, तो आपणे अंदाज लगावी शकीए, अनुमान लगावी शकीए के तेमना पौत्रना लग्न हशे, तेथी ते वधारे खुश हशे। હવે એ તો તમને બધાને ખબર છે કે સ્વાભાવિક છે કે અત્યારે ઘરમાં પણ મમ્મી પપ્પા જે વસ્તુની ના પાડતા હશે એ તમારા દાદા છે અથવા તો દાદી છે એ વસ્તુ છે એ અથવા તો તમારી જે જીદ હોય એ પૂરી કરતા હોય છે। એટલે સૌથી વધારે જો કોઈ ઘરમાં આપણે જો કોઈ ચાહવાવાળું હોય તો એ છે દાદા અને દાદી, કારણ કે વડીલો છે એમને છોકરાઓ છે એ એમના દીકરા કરતાં પણ એમને એમના દીકરા છે એમની દીકરીઓ છે એ વધારે વાલા હોય છે। એટલે ચિત્રમાં જે સાફો પહેરેલા દાદા છે એ વધારે ખુશ છે કારણ કે તેમના પૌત્રના લગ્ન હશે। ત્યાર પછી કે કોણ દુઃખી નારાજ કે ઉદાસ જણાય છે, જે ચિત્ર આપેલું છે એમાં તમને કોણ દુઃખી નારાજ કે ઉદાસ જણાય છે અને તેઓ કો કેમ દુઃખી અને નારાજ કે ઉદાસ હશે એ તમારે જવાબ લખવાનો છે। હવે ચિત્રમાં જોઈએ આપણે તો કે ગુલાબી સાડી, મતલબ કે લીથામાં તો જે પેજ છે એ બ્લેક એન્ડ વ્હાઈટ છે, પણ જે ટેક્સ્ટબુક હોય એમાં જે આપણે ચિત્ર જોઈએ તો કે જે ગુલાબી સાડી અને ખંભે લટકાવેલ પર્સવાળા બહેન, તમે બધા ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ગુલાબી સાડી અને ખંભે લટકાવેલ પર્સવાળા બહેન છે એ દુઃખી દેખાય છે। આપણે જે ચિત્રમાં જેટલા માણસો બતાવવામાં આવેલ છે એમાંથી જે ખંભા ઉપર લટકાવેલ જે પર્સવાળા બહેન છે એ તમને ઉદાસ અને થોડાક દુઃખી છે એવા દેખાય છે। હવે આપણને પૂછેલું છે કે તો એ તમને દુઃખી દેખાય છે તો એ કેમ દુઃખી હશે, તો કેમ કે તે બીજી કોઈ ચિંતામાં હશે તેથી તે ઉદાસ છે એમ। હવે જરૂરી નથી કે બધા લગ્નમાં જાય તો બધા ખુશ જ હોય એમ, કારણ કે ઘણા બધાને જો કોઈ ઘરની હોય અથવા તો કોઈ પણ એવી પરેશાની હોય તો એ લગ્નમાં હોય કે ફરવા જાય તો પણ એ એમના મગજમાંથી જે ચિંતા હોય એ નીકળતી હોય નહીં, જેથી કરીને તે ઉદાસ રહેતા હોય। એટલે જ આપણે અંદાજ લગાવી શકીએ, અનુમાન લગાવી શકીએ કે બીજી કોઈ ચિંતામાં હશે તે બીજી કોઈ ચિંતામાં હશે તેથી તે ઉદાસ છે। હવે જે એક્ટિવિટી છમાં જે પ્રશ્ન જવાબ હતા એ આપણે પૂરા કરેલા છે। હવે એક્ટિવિટી 7 છે, શું છે તો કે વાતચીત, મૌખિક એટલે કે આપણે ખાલી લખવાનું નથી, ખાલી મોઢેથી વાતો કરવાની છે અને શેરીથી સોલ્ટ સુધી જે આપણે પાઠ કરેલો હતો શેરીથી સોલ્ટ સુધી એમની જે વાતચીત જ કરવાની છે। હવે વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું, વાર્તામાં જે જગ્યાએ તમને દુઃખ થયું હોય ત્યાં આવો જે સેડ ફેસ આપણે કહીએ ને એ તમારે દોરવાનો છે અને ક્યારે ક્યારે તમને સારું લાગ્યું તો એ જગ્યાએ તમારે હેપી ફેસ દોરવાનો છે। હવે વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા બે વાક્યો વાંચીને સંભળાવો। હવે આપણે ક્લાસમાં હોય તો આ આપણે કહીએ કે ભાઈ તું બે વાક્ય સંભળાવો અથવા તો તું બીજા બે વાક્ય સંભળાવો એમ, પણ અત્યારે તમારે આપણે એ વસ્તુ છે એ પોસિબલ નથી। હવે ત્રીજું છે કે તમને એક ખિસ્સાવાળું ફ્રોક અથવા શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું, હવે આ તમારે તમારા જે મિત્ર હોય તમારી બહેનપણી હોય એમની જોડે ચર્ચા કરવાની છે કે તને એક ખિસ્સાવાળું ફ્રોક ગમે કે બે ખિસ્સાવાળું, અથવા તો તને એક ખિસ્સાવાળો શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળો અને કેમ। હવે ત્યાર પછી ચોથું છે કે શર્ટના ખિસ્સામાં શું શું મૂકી શકાય અને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય, તો એ તમારે ચર્ચા કરવાની છે। પછી છે કે મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે, મોટા માણસો મતલબ અહીંયા મોટા માણસો એટલે કે રૂપિયાવાળા પૈસાવાળા એવું નથી કીધું, પણ જે વડીલો, મોટા માણસો મતલબ આપણાથી જે તમારાથી જે મોટા હોય દાદા દાદી છે કાકા કાકી છે એ તમારાથી મોટા હોય એટલે એમને શું કહીએ આપણે વડીલો, તો એ તમારી સાથે કઈ રીતના વાત કરે તો તમને ગમે, એ તમને ગુસ્સે થઈને વાત કરે તો ગમે કે પ્રેમથી વાત કરે તો ગમે, એમ તમારે ડિસ્કસ મતલબ કે ચર્ચા કરવાની છે। પછી છે મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડાં ઉપર ખિસ્સું નથી અને કેમ નથી,
તો જો દાખલા તરીકે મમ્મી છે એ સાડી પહેરતા હોય બરાબર, તો કઈ સાડીમાં ખીસું હોય ના હોય, એટલે તમારે આ રીતના ચર્ચા કરવાની છે. અને પછી સાતમો પ્રશ્ન પૂછવાનો છે કે આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી તો પણ મજા કેમ આવે છે. આપણે જે પાઠ જોયો કે ખિસ્સામાં પહેલવાન, હવે એમાં કેવું થાય છે કે ભાઈ જે શર્ટ હોય, જે ખીસું હોય એ ગંદુ થઈ જાય છે, એને સફરજન જેવડા આંસુ ને એવું ખરેખર હોય, કાંઈ ખીસું હોય એ રડે કાંઈ, પણ એ વાર્તા એટલી સરસ છે ને કે આપણે સાંભળીને તો મજા જ આવે. હવે ત્યાર પછી એક્ટિવિટી 8, જે આઠમી એક્ટિવિટી છે કે ખીસું આવું કોને કહેશે. જે નીચે વાક્ય લખેલા છે એ ખીસું છે એવું કોને કહેશે એમ. હવે પહેલું વાક્ય જોઈએ કે ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. હવે ખીસ્સું છે એવું કોને કહે, તો કે બુસ્કોટને. કોને કહે છે? નીરજભાઈના બુસ્કોટને, કે મારે ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર હું બેસી જ જઈશ. પછી છે સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા. હવે ખીસ્સું છે એ આવું કોને કહેશે, તો કે જે ધોબીભાઈ છે, ધોબી કાકા છે, એમની કપડાની જે દુકાન છે એ, જે ખીસ્સું છે એ દુકાનમાં બેઠું બેઠું રડવા લાગે છે ત્યારે જે નીચે પડેલા બધા કપડાં હોય છે એ ભીંજાઈ જાય છે, પલળી જાય છે. એટલે જ્યારે ખીસ્સું છે એ કહે છે કે મારા લીધે તમે બધા પલળી ગયા. પછી ત્રીજું કે મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. આવું ખીસ્સું છે એ કોને કહેશે, તો કે નીરજભાઈને. કોને કહેશે? નીરજભાઈને, કારણ કે ખીસ્સું છે એમને નીરજભાઈ અને નીરજભાઈના કપડાં છે એ ખૂબ જ ગમતા હોય છે. પછી છે તમે દેખાઓ છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરેલા. આવું ખીસ્સું કોને કહે છે, તો કે સુરજ દાદાને. સુરજ દાદાને શું કહે છે, કે તમે દેખાઓ છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરેલા. અને પાંચમું વાક્ય છે કે કોઈ મને પાસે નથી રાખતો એટલે મને દુઃખ થાય છે. આવું ખીસ્સું છે એ કોને કહે છે, તો કે ધોબીભાઈને. કારણ કે જ્યારે એ ખૂબ જ રડતું હોય છે ત્યારે ધોબીભાઈ એમને પૂછે છે કે તું આટલો બધો દુઃખી કેમ છે, ત્યારે એ કહે છે કે મને કોઈ પાસે રાખતું નથી એટલે હું દુઃખી છું. તો અહીંયા આપણું જે પેજ છે એ પૂરું થાય છે. તો બધાએ આ રીતના વ્યવસ્થિત આન્સર લખી લેવાના છે અને સાથે સાથે પાકું પણ કરતું જવાનું છે. બસ તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.